પણ સતત સર્વેલન્સ કરાઈ રહી છે તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા પોલીસ તંત્ર માટે અગ્નિપરીક્ષા સમાન પુરવાર થયું છે સૈદપુરાની ઘટના બાદ પોલીસ સતત એલર્ટ રહી ફરજ બજાવી રહી છે આયોજકોને તાકીદ કરાઈ રહી છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં રૂટ માર્ચ વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે અત્યાર સુધીમાં બસો શંક મંદો સામે અટકાયતી પગલા ભરવામાં આવ્યા છે पालिका बीज कंपनी सहित अधिकारी साथे संकलन में कल सुबह से सतत भगवान श्री गणेश भगवान की विसर्जन यात्राएं अलग अलग विस्तार में चालू होंगी उसके लिए संपूर्ण तैयारी सूरत शहर पुलिस ने कर लिया है जितने भी ओवारा आरा है जहाँ पे विसर्जन होने वाले है वहाँ पे खुद पर्सली सीनियर अधिकारी ने विजिट किया मैंने विजिट किया ज़्यादा ज़्यादा इस बार बारह जितनी क्रेनें लगाई गई चार एडिशनल क्रेन रखी गई गैस कटर्स भी रखे गए नौ तो पिछले साल से लगभग तीस चालीस परसेंट ज़्यादा इस बार हम लोगों ने लॉजस्टिक बढ़ा दिया है उसके अलावा लगभग आठ हज़ार से ज़्यादा अभी तक छोटी मूर्तियाँ या कीर्तिम तालाब में विसर्जन भी हो गया है और हमने हमें इस जान को सभी खुशी होगी बहुत सारी मूर्तियाँ जो इको फ्रेंडली मूर्तियाँ थी जो कागज के वेस्ट से बनाई गई थी मिट्टी के बनाई गई थी पाँच फीट छः फीट तक की मूर्ति लोग अपने अपने सोसाइटी विस्तार में इसका विसर्जन करने वाले हैं तो उससे भी संख्या बहुत कम होगी वहाँ पे ओवारा में जाने वाले और दूसरी जो बड़े जितने भी बड़े बड़ी मूर्तियाँ थी उनके साथ ऐसा संकलन कर लिया गया कि वो सुबह अर्ली मॉर्निंग चार बजे से ही विसर्जन के लिए तैयारी करके निकले जिससे कि जो पीछे आने वाली जो छोटे मूर्तियों वाले हैं वो उनको ट्रैफिक जाम का सामना न करना पड़े और ओवारा में भी इसी तरह संकलन किया गया जो बड़ी मूर्तियाँ आती उनको पहले ही सबसे पहले स्टॉप जो हमारी क्रेम रहेगी वो वहीं से लेके कर देगा जिससे अंदर तक उनको नहीं जाना पड़ेगा ट्रैफिक जाम वगैरह ना हो तो ये सारी व्यवस्थाओं कर ली गई उसके लिए कुल पंद्रह हज़ार ज्यादा तक हमारी पुलिस फोर्स लगी है ग्यारह कंपनी आर लगी है कंपनी रेपिड एक्शन फोर्स साढ़े पाँच सौ ऑफिसर लगे हैं ड्रोन कैमरा बॉडी वन कैमरा वीडियो कैमरा वॉच टावर से निगरानी की जाएगी जो है और समग्र जगह रूट ऊपर जिस तरह से हमारा संकलन किया गया है दोनों कोऑर्डिनेशन से मंडप और हमारे पुलिस कोऑर्डिनेशन से खूब पूरी यात्रा खूब सारी थे

ચાલુ વર્ષે ઓવારા પરથી નાની મોટી મળી એસી હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાશે આજે સુરત પોલીસ કમિશનર સહિતોનો મોટો પોલીસનો કાફલો અને રેપિડ એક્શન ફોર્સની જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી વિસર્જન હોવાથી એસી હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે

જેમાં શહેરના બે વૃદ્ધાશ્રમના વરિષ્ઠ વડીલોની સાથે ઉજવણી કરવામાં આવી હતી એકસો આઠ દિવાની મહાઆરતી કરવામાં આવી હતી તેમજ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સુરત શહેરમાં ગણેશોત્સવની ધૂમ જોવા મળી રહી છે જેમાં અનેક આયોજકો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે આવી જ રીતે રાંદેર તાળવાડી ખાતે આવેલી સીમાનગર સોસાયટી ખાતે ભાનુ વિલામાં રહેતા ભારતીબેન ગુણવંતભાઈ રાવ અને તેમના પરિવાર દ્વારા અવનવી રીતે ગણેશજીના મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે સુરત શહેરના બે વૃદ્ધાશ્રમના વરિષ્ઠ વડીલોને આમંત્રિત કરવામાં આવ્યા હતા રાવ પરિવારે વૃદ્ધો સાથે ઉજવણી કરી હતી આ સાથે એકસો આઠ દીવા પ્રગટાવી ગણેશજીની મહા આરતી કરવામાં આવી હતી ભારતીબેન રાવ અને સમસ્ત રાવ પરિવાર દ્વારા વૃદ્ધોને ખાસ ઉજવણી કરવા માટે બોલાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ આરતી કર્યા બાદ ભોજનનો લાભ લીધો હતો સુરત શહેરના ઈચ્છાપોર ભાટા ખાતે આવેલા મોઢેશ્વરી હિતવર્ધક ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમ મોઢેશ્વરી હિતવર્ધક મંડળ સંચાલિત શ્રીમતી પ્રાણ જીવન ભગત પ્રેરિત વૃદ્ધાશ્રમ અને રાંદેરના માતૃશ્રી આશ્રમમાંથી બોલાવવામાં આવ્યા હતા ઈચ્છાપોર ભાટા ખાતે આવેલા મોઢેશ્વરી હિતવર્ધક ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમ વૃદ્ધાશ્રમમાં પાંત્રીસ દાદીઓ અને ત્રેવીસ દાદાઓ રહે છે એટલે કુલ પંચાવન માણસો આશ્રમમાં આશ્રય લે છે શ્રી મહાશ્રમમાંથી પચીસ દાદા દાદીઓ પણ ગણપતિના દર્શન કરવા માટે આવ્યા હતા આ તમામ વૃદ્ધોને ગણેશ આરતીનો લાભ લીધો હતો અને મહાપ્રસાદી આપવામાં આવી હતી અમારા આશ્રમમાં પાંત્રીસ દાદી રહે છે અને તેવીસ દાદા રાખે છે ટોટલ પંચાવન માણસને અમારા આશ્રમમાં લોકો આશ કાયમનો આશ્રમ લે છે આશ્રમથી અમારા પચ્ચીસ દાદા દાદીઓને લઈને અમે ગણપતિના દર્શન કરવા આરતી કરવા અને મહાપ્રસાદી લેવા અમને આમંત્રણ આપેલું એટલે અમે આજે દર્શન કરવા આવ્યા છે ગણપતિના આજે આજે સોસાયટીનું તો નામ ખબર નથી પણ આજે ભારતીબહેન બહુ જ ગૌરવ અનુભવે છે ભારતીબેનના ઘરમાં આજે વૃદ્ધ દાદા દાદીઓના પગલાં પડ્યા છે એમને ગણપતિ દાદા ઘણું સારું સ્વાસ્થ્ય આપે અને એમના પરિવાર બહુ આનંદથી જીવે એ બધી અમારી એમને શુભેચ્છા આપીએ છીએ બાપાના દર્શન કરવાની મહાપ્રસાદ લેવા માટે મહાઆરતી માટેનું ઇન્વિટેશન આપ્યું હતું બહુ સરસ આનંદ આવ્યો અને બહુ સરસ એ લોકોએ અમારું સ્વાગત કર્યું બધાનું સન્માન કર્યું એ બધું અમને બહુ સારું લાગ્યું બહુ સરસ લાગ્યું બાપાના દર્શન બાપાની આરતી આરતીનો બહુ લાવો મળ્યો બહુ સરસ મળી બધા ખૂબ આનંદિત છે અને અમારા સંસ્થાના વડીલો એમને બધાને ખૂબ આશીર્વાદ આપે છે કે એમની સારી પ્રગતિ થાય સારા કાર્યો કરે અને એમનું સ્વાસ્થ્ય સારું રાખે અને અહીંયા આગળ અમને બહુ સારી સગવડ આપી એકસો આઠ દીવાની આરતી પણ કરી અમને સાચવા પણ બધાએ બહુ સારી રીતે ભારતીબહેન ભારતીબહેનને પણ બહુ સારું સંચાલન કર્યું છે અમને ખૂબ સારી રીતે સાચવા અને અમારી સારી દેખરેખ કરી અમને એન્જોય પણ કરાવ્યું આરતી કરાવી બધું જ થયું એવી રીતે અમને બોલાવતા રહેજો ને એન્જોય કરાવતા રહેજો તમારો ખૂબ ખૂબ આભાર આજે અમે જે ગણપતિ ઉત્સવની ઉજવણી રૂપે અહીંયા શહેરના બે વૃદ્ધાશ્રમના વરિષ્ઠ વડીલોની સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરી એકસો આઠ દીવાની મહાઆરતી કરી અમે સૌ ભારતીબેન રાવ અને એમની દીકરીઓના પરિવાર સાથે અહીંયા એમના ફેમિલીના ભાગરૂપે બધા વૃદ્ધોને અહીંયા લઈને આવ્યા છે વરિષ્ઠ વડીલો સરસ મજાની ઘંટડીના રણકાર સાથે તેઓએ આરતી ઉતારી અને હવે તેઓ અહીંયા ભોજન લઈ રહ્યા છે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો પણ તહેવારોની ઉજવણી કરી શકે તે માટે અનેક દયાળુ લોકો દ્વારા આયોજનો કરવામાં આવતા હોય છે હાલ સમગ્ર સુરત ગણેશમય બન્યું છે ત્યારે ભારતીબેન ગુણવંતભાઈ રાવ દ્વારા તેમજ રાવ પરિવાર દ્વારા વૃદ્ધો પણ મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ લઈ શકે અને ગણેશ ઉત્સવમાં ભાગ લેવામાંથી વંચિત ના રહી જાય એ માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા ગણેશ વિસર્જન પહેલા મોટર પર સવાર થઈને વિવિધ ગણેશ મંડળોની મુલાકાત લીધી હતી અને વિસર્જન દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે ગણેશ મંડળોને જરૂરી સૂચનો કર્યા હતા સાથે પણ કરીને વિસર્જન યાત્રામાં કોઈ તકલીફ ન પડે એ રીતે આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં ગણેશ વિસર્જનમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર અને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પૂર્ણ થાય એવા હેતુ સાથે શહેરના ગણેશ મહોત્સવના આયોજકો અને ગણેશ મહોત્સવની સમિતિના આગેવાનો સાથે મળી સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ બાઇક પર જઈ ગણેશ વિસર્જનના રૂટની મુલાકાત લીધી હતી રૂટ પરના ગણેશ ભક્તો પાસેથી મૂર્તિ વિસર્જન કરતા થતી સમસ્યા વિશે જાણકારી મેળવી સમસ્યાનું નિરાકરણની ખાતરી આપી હતી સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મળીને આયોજકોને રૂટમાં પડતા પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલ લાવવામાં આવ્યા હતા વધુમાં સાંસદે આયોજકોને શાંતિ અને સંયમ જાળવવા વહેલી સવારથી મોટી મૂર્તિનું વિસર્જન શક્ય ન હોવાથી દર વર્ષની જેમ વર્ષે પણ ઊંચી મૂર્તિનું સુરતથી પાંત્રીસ કિલોમીટર દૂર હજીરાના બોટ પોઈન્ટ પર વિસર્જન કરવામાં આવશે ગત વર્ષે બત્રીસ કલાક સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી હોવાથી આ વર્ષે ક્રેન ગેસ કટર અને ફોર્ક વધારી દેવામાં આવી છે સાથે જ સ્થાનિક યુવાનોની મોટી ફોજ ઉતારવામાં આવશે દરમિયાન સુરત પોલીસ કમિશનરે વિસર્જનની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું સુરત શહેરમાં શ્રીજીનું ભવ્ય આગમન કરી સ્થાપના કરી હતી દસ દિવસ સુધી પૂજન અર્ચન કર્યા બાદ હવે વિદાયની વેળા આવી ગઈ છે તે સમયે શ્રીજીને પણ શાસ્ત્રોત રીતે અને વિધિ વિધાનપૂર્વક વિદાય આપવા માટેની તૈયારીઓ ગણેશ આયોજકો કરી રહ્યા છે શહેરમાં કૃત્રિમ એકવીસ જેટલા તળાવો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં પાંચ ફૂટ સુધીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે સાથે સાથે હજીરા ઓવારા ખાતે વિશાળ પ્રતિમાઓનું પણ યોગ્ય રીતે વિસર્જન થાય તેના માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે શહેરના વિવિધ ઝોન મળીને કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં નજીકના વિસ્તારમાં જઈને લોકો સારી રીતે ગણેશજીનું વિસર્જન કરી શકે મોડી રાત સુધી વિસર્જન થતું હોવાને કારણે લાઇટ તેમજ સીસીટીવી સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે છે પણ મોટી સંખ્યામાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ મૂર્તિઓની સાથે નવ ફૂટથી ઊંચી મૂર્તિઓની સંખ્યા પણ વધુ છે આ મૂર્તિઓનું પાલિકા દ્વારા બનાવેલા એકવીસ કૃત્રિમ તળાવમાં વિસર્જન શક્ય નથી જેથી નવ ફૂટથી મોટી મૂર્તિનું વિસર્જન મગદલ્લા ડુમ્મસની સાથે હજીરામાં પણ થનાર છે આ બોટ પોઈન્ટ ઓવારા પરથી સરળતાથી વિસર્જન થઈ શકે છે કેમ કે ક્રેન દ્વારા સીધી મૂર્તિનું દરિયામાં વિસર્જન થઈ જાય છે ઊંચી મૂર્તિઓ ખંડિત ના થાય તે માટે લોખંડની એંગલ સાથે ફિટ કરેલી હોય છે ભક્તો દ્વારા મંડપમાંથી સીધી અત્રે લાવવામાં આવે છે અને અહીંયા ગેસ કટર થી એંગલ કાપીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ગત વર્ષે આ કારણે જ વિસર્જનની પ્રક્રિયા લાંબી ચાલી હતી આથી આ વખતે ગેસ કટરો પણ વધારવામાં આવી છે હાલ વિસર્જનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેને લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ મુલાકાતે ગયા હતા સમગ્ર તૈયારીઓ તેમજ કોઈ પણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનો આપી હતી સાતો સાથ હજીરા બોટ પોઈન્ટ ઓબારાના સ્વયં સેવકો સાથે વાતચીત કરી હતી રોગચાળો વકરતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આપી પડી છે વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે હાલમાં સુરતની હોસ્પિટલમાં દાખલ દસ માંથી ત્રણ દર્દી ડેન્ગ્યુના છે ડેન્ગ્યુના કારણે સિઝનમાં આઠ લોકો મોતને ભેટ્યા છે ડેન્ગ્યુના ટાઈગર મચ્છરથી પણ ઓળખાય છે અને તડકો તેમના પ્રજનન માટે શ્રેષ્ઠ છે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ છે દર્દીઓને દાખલ કરવાની નોબત આવી રહી છે ત્યારે કિડની હોસ્પિટલમાં આવેલા પાંચમા માળના વોર્ડ નંબર ફાઈ એ અને ફાઈ એ માં દાખલ દર્દીઓનો ઘસારો વધી ગયો છે જેને પગલે તમામ દર્દીઓને સારવાર મળી રહે તે માટે બોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે હાલમાં ડેન્ગ્યુના ત્રીસ ટકા શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલોમાં આવી રહ્યા છે દાખલ દર્દીઓની પણ આવી જ હાલત છે વોર્ડમાં દાખલ દસ દર્દીમાંથી ત્રણ ડેન્ગ્યુના દર્દીઓ છે અથવા તેવા લક્ષણો સાથે છે હાલમાં જ ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક આઠ પર પહોંચે છે ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા તંત્રે આ બાબતને ગંભીરતાથી લઈને તાકીદ ધોરણે કામગીરી કરવી જોઈએ તબીબોનું કહેવું છે કે વરસાદ વચ્ચેનો તડકો એ ડેન્ગ્યુના પ્રજનન માટે શ્રેષ્ઠ સમય છે ભરેલા પાણીમાં તડકો જેમ પડે છે તેમ મચ્છરના લારવા ઝડપથી વધે છે અને ટૂંક સમયમાં મચ્છરોમાં વિકાસ પામે છે શહેરમાં હાલમાં આ સ્થિતિ છે છેલ્લા દિવસ દરમિયાન તડકો તો ક્યારેક હળવો વરસાદ થઈ રહ્યો છે ડેન્ગ્યુ માટે સ્થિર પાણી અને તડકો સૌથી મહત્વપૂર્ણ છે હવે આ ચિંતાજનક સ્થિતિ બની છે ડેન્ગ્યુના મચ્છર દિવસમાં કરડે છે તેને ટાઈગર મચ્છર પણ કહેવામાં આવે છે તેથી દિવસમાં પણ ફૂલ સ્લીવ શર્ટ અને પેન્ટ પહેરવા જોઈએ ડેન્ગ્યુમાં સ્નાયુઓમાં દુખાવો થાય છે આપ સૌ જાણો છો એ પ્રમાણે જેટલા આ વર્ષોથી જે જોઈ શકાય છે પેટર્ન કે વરસાદી ઋતુ પૂરી થાય એટલે કે વરસાદ બંધ થાય પછીના દિવસોમાં જ્યારે ગંદકી અને પાણીનો ભરાવો થયો હોય એવી જગ્યાએ મચ્છરોની ઉત્પત્તિ વખતે મચ્છરજન્ય રોગો થતા હોય છે અને આ વખતે પણ એ બાબતે અમારું ધ્યાન ગયું છે અને જે હોસ્પિટલના ડેટા જોવામાં આવે તો આ વખતે જે છેલ્લા વરસાદ બંધ થયા અત્યાર સુધીમાં અમારી પાસે મચ્છરજન્ય રોગો એટલે ખાસ કરીને ડેન્ગ્યુ અને મલેરિયાના કેસીસ નોંધાઈ રહ્યા છે અને અને એમાં જે પણ કેસીસ આવે છે એનું યોગ્ય સમયે સારવાર નિદાન કરવામાં આવે છે તો તેવા કેસોમાં હંમેશા અમને પોઝિટિવ રિસ્પોન્સ મળે છે ડોક્ટરોએ જણાવ્યું કે સપ્ટેમ્બરથી ડેન્ગ્યુ ના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે આ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી સુધી વ્યાપકપણે જોવામાં આવશે ચાર થી પાંચ મહિનાનો આ સમયગાળો ડેન્ગ્યુ ના મચ્છરના વિકાસ માટે એકદમ સાનુકૂળ છે હાલમાં ડેન્ગ્યુના લક્ષણો સાથે આવતા દર્દીઓ ચાર થી દસ દિવસથી તાવ આવવાની ફરિયાદ કરી રહ્યા છે આ દરમિયાન ડેન્ગ્યુના લક્ષણો પણ દેખાવા લાગે છે આ લક્ષણો હળવાથી ગંભીર સુધીના હોય છે તો આવતીકાલે ગણેશ વિસર્જન છે અને સુરતમાં ગણેશ વિસર્જન અગાઉ એક અનોખી પૂજા જોવા મળી છે સુરતના સરથાણા ખાતે આવેલા સ્વામિનારાયણ પરમ સુખ ગુરુકુળ સંકુલમાં

ગણેશ વિસર્જન લઈ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગુરુકુળ ના 300 જેટલા બાળકો આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓએ પોતાના દાદા દાદી પૂજા અર્ચના કરી અંતઃકરણથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ગુરુકુળ નું નામ બદલાઈ ગયું સ્વામિનારાયણ પરમ સુખ ગુરુકુળ સંકુલ ના કેમ્પસ ડિરેક્ટર રોહિત જાસાણીએ જણાવ્યું હતું કે કોણ કોણ છે નામ આપે બોલો ગુરુકુળ કેમ્પસ માં વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે ગુરુકુળમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે આ વચ્ચે વડીલ વંદના કાર્યક્રમમાં ગુરુકુળના ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા જે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વડીલોની પૂજા અર્ચના કરવામાં આવી છે બાળકોએ હર્ષોલ્લાસથી અને અંતઃકરણથી વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા શિયા બાળકોમાં સંસ્કારોનું સિંચન અને પ્રાપ્તિ થાય તે હેતુ સર કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગરબા ગજાનન ગણપતિના સપ્પન ભોગ કથા વિસર્જન ઉપરાંત ખાસ મહત્વનું કે આજના આધુનિક યુગની અંદર હિન્દુ વૈદિક સંસ્કૃતિ અનુસાર વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે અનુસાર આજરોજ શાળા કેમ્પસ નિયંતર શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓના દાદા દાદી વડીલોએ આજે બાળકો સાથે શાળા કેમ્પસ ઉપર હાજર રહી અને શાળાની અંદર દરેક વિદ્યાર્થીઓ દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું શાળામાં ધાર્મિક તહેવારની ઉજવણી તો બધી જગ્યાએ થાય છે પરંતુ એની સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્કારોની સાથે વડીલો માતા પિતા પ્રત્યે આદર સત્કારની ભાવના જાગૃત થાય અને એ સંસ્કાર જીવન પર રહે એ માટે આવા પ્રયાસો થવા ખૂબ જરૂરી છે નાના બાળકોના વાલીઓએ ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે

દોઢ વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકી ન હતી ત્યારબાદ બાળકીને ઉલટી થતા પેટમાં દુખાવો થતા નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા બે ત્રણ દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલટી તથા પેટનો દુખાવો બંધ થયો ન હતો બાળકીને લઈને ફરી દવાખાને લઈ ગયા જ્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી જેથી બાળકીને લઈને પરિવાર ગત સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા માતા પિતા મણકા ગળી ગઈ જવાની માહિતીથી અજાણ હતા તેથી તેમને નાના બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીનો પેટનો એક્સરે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી મણકા જેઠરની દિવાલમાં ખૂંપી ગયા હતા તેથી તાત્કાલિક ઓપન લેપ્રોટોમી ટાંકા પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમ એક બોલ નીચે ચીપકી ગઈ હતી

અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ઘડી જઈને આવતા હોય છે અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલા દમ તોડી દેતા હોય છે સ્વિમર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી અઢાર જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ભોળવી અને સોનાના દાગીના ચમકાવી આપવાની લાલચ આપી કરતી એક ગેંગ સક્રિય થઈ હતી અંતરિયાળ વિસ્તારમાં લોકોના ઘરે જઈ અને ભોળા લોકોને ઘરે બેઠા સોનાના દાગીના ચમકાવી આપવાની લાલચ આપી અને દાગીના ચમકાવવાને બદલે દાગીના પર હાથ ફેરો કરી અને છુમંતર થઈ જતી આ ગેંગના કારનામાઓ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી રહ્યા હતા આથી વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ થઈ હતી અને ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમિયાન પોલીસની ટીમો વિવિધ ગામોમાં જઈ ગણેશ પંડાલોમાં લોકોને દાગીના ચમકાવી આપતી આવી કોઈ ગેંગના શંકાસ્પદ લોકો ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચનો કર્યા હતા સાથે જ આ વિસ્તારના ગામડાઓના સરપંચનો પણ એક ગ્રુપ બનાવી અને તેમના ગામમાં કોઈ આવી ગેંગ ફરતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું ચમકાવી આપતી ગેંગના ચાર સાગરીતોને દબોચીને સળિયા પાછળ ધકેલી દીધા હતા છેલ્લા ઘણા સમયથી વલસાડ જિલ્લાની અંદર અલગ અલગ ગામડાઓના ગરીબ લોકોને ટાર્ગેટ કરીને જે મહિલાઓ છે એને ટાર્ગેટ કરીને એમના ઘરમાં જે સોના ચાંદીના દાગીના છે એને સાફ કરી આપવાના એને ચમકાવી આપવાના એને રિપેર કરવાના બાને છેતરપિંડી કરીને સોનાના દાગીના લઈને ભાગી જવાની પ્રવૃત્તિઓ ઘણી બધી ધ્યાને આવેલી હતી અલગ અલગ બે ગામડાઓમાંથી આવી બે ગેંગ મળીને કુલ ચાર માણસોને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે ડુંગળી પોલીસ સ્ટેશનને એમાં જે આરોપીઓ પકડાયા છે તમામે તમામ આરોપીઓ બિહાર રાજ્યના છે વલસાડ જિલ્લામાં વધી રહેલા આવા ગુનાઓને બનતા જ અટકાવવા વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી અને ઝડપાયેલા આરોપીઓ પાસેથી દાગીનાના ચમકાવવાના વિવિધ કેમિકલ અને અન્ય પદાર્થ અને સામાન પણ મળ્યો હતો પોલીસના હાથે ઝડપાયેલા આરોપીમાં મોહમ્મદ કલામ મોહમ્મદ બાબર નિતેશ ઠાકુર કલાઉદ્દીન સૈયદ તેમની ધરપકડ બાદ પૂછપરછ કરતા આરોપીઓ બિહારના રહેવાસી હતા જેઓ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં છુપાઈને રહેતા હતા એ ગેંગ નવસારીના બિલીમોરામાં રહેતી હતી તો બીજા નડિયાદમાં રહી અને ગ્રામ્ય વિસ્તારમાં જ લોકોને ભોળપણનો લાભ ઉઠાવતા હતા આ ગેંગ મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી જ્યાં ઘરમાં હાશર એકલ દોકલ મહિલાઓને પાસે જઈને તેમને સોનાના દાગીના ચમકાવવા આપવાની લાલચ આપતી હતી પહેલા પોતાની પાસે રહેલા આવાજ ચમકતા દાગીના મહિલાઓને બતાવી અને ત્યારબાદ તેઓ મહિલાઓને ભોળવી અને દાગીના ચમકાવવાની લાલચ આપતા હતા અને મોકો મળે ત્યારે આ દાગીનાઓને યુક્તિપૂર્વક સરકાવી અને છુમંતર થઈ જતા હતા એમની મોટે સોપ્રંડી એવી છે કે ગામડાઓમાં જઈને જે મહિલાઓ છે જેના ઘરમાં કોઈ પુરુષ નથી એવી મહિલાઓને પોતે અલગ અલગ નાના નાના મશીન્સને પોતે પોતાના પાસે અલગ અલગ દાગીના પણ રાખે છે કે અમે આવી રીતે દાગીના આપના ચમકાવી આપીશું આપના ઘરમાં જો કોઈ જૂના દાગીના હોય તો અમને આપો અમે તમારી સામે ચમકાવી આપીશું અને જ્યારે દાગીના ચમકાવવા માટે અલગ અલગ વસ્તુ ક્યારેક પાણી મંગાવી લે કે કંઈ ગરમ પાણી મંગાવે એ જ્યારે ગયા હોય ત્યારે એ દાગીનાને એ લોકો સિફતપૂર્વક શેરવી લેતા હોય છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગામે ગામ ગુનાઓને બનતા અટકાવવા માટે ચલવાઈ રહેલી આ લોક જાગૃતિ ઝુંબેશના કારણે જ પોલીસ ગુનાઓને અટકાવવામાં સફળ થઈ રહી છે આથી વલસાડ જિલ્લા પોલીસે હવે ગામડાઓના સરપંચોના ગ્રુપ બનાવી અને સીધા જ લોકો સાથે સંપર્ક રાખી અને ગુનાઓ બધા અટકાવવા માટે પ્રયાસ કરી રહી છે તો ગણપતિ પંડાલોમાં મહિલા પોલીસની સી ટીમ પણ મહિલાઓ સાથે સીધો સંવાદ કરી ગુનાઓને અટકાવવા મહિલાઓ શું કરી શકે તેવી જાણકારી આપવામાં આવી હતી તેના જ પરિણામે આ હાલ બે ગેંગ પોલીસ પાંજરે પુરાય છે પોલીસ રિમાન્ડમાં અને જિલ્લામાં પણ કેટલા ગુનાઓ આશ્રય છે તે તમામ ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે વલસાડના વાપીમાં રહેતા બારોટ પરિવારના પાંચ વર્ષીય પુત્રના બર્થડેની ઉજવણી દરમિયાન જ માતાનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નીપજતા પરિવારમાં શોક છવાયો છે વાપીની એક હોટેલમાં ચાલી રહેલી ઉજવણી દરમિયાન જ માતા સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા તેને તુરંત હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ખુશીના પ્રસંગમાં માતમ છવાયો હતો વલસાડના વાપી છરવાડામાં રહેતા ધવલભાઈ બારોટ અને યામિનીબેનના પાંચ વર્ષીય પુત્ર ગૌરીકનો શનિવારે બર્થ હતો પરિવારજનોએ પોતાના સંબંધી સાથે પુત્રના બર્થડેનું સેલિબ્રેશન કરવા માટે વાપીની રોયલ સેલ્ટર હોટલમાં પાર્ટીનું આયોજન કર્યું હતું પાર્ટીમાં બર્થડે સોંગ સાથે સૌ કોઈ મોજ મજા કરી રહ્યા હતા ત્યારે જ સ્ટેજ પર હાજર યામિનીબેન અચાનક જ ઢળી પડ્યા હતા પરિવારજનો તુરંત જ યામિનીબેનની નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા પાંચ વર્ષીય પુત્રએ પોતાના જન્મદિવસે જ માતાની છત્રછાયા ગુમાવી હતી વાપીની હોટેલમાં બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી પુત્ર ગૌરીકના પાંચમા જન્મદિવસની ઉજવણી માટે બારોટ પરિવારના સભ્યો અને પરિચિતિ હોટેલમાં એકઠા થયા હતા સૌ કોઈ ગીત સંગીત સાથે પાંચ વર્ષીય ગૌરીકના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા આ સમયે જ માતા યામિની બેન જ્યારે સ્ટેજ પર હતા ત્યારે જ ઢળી પડ્યા હતા પરિવારજનોએ ઉઠાડવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ યામિની બેન ઉઠ્યા ન હતા હોસ્પિટલ પર તબીબની પ્રાથમિક તપાસમાં કાર્ડિયાક અસ્ટેટના કારણે મોત થયાનું તારણ સામે આવ્યું છે